સ્વાગત કરું છું અને ટૂંકું તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું હવે આપણે જોઈએ કે લાલી પોતાના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે અને ત્યારે એક ખેડૂત દૂરડું લેવા માટે આવે છે હવે લાલી છે તે પોતાના પિતા સાથે દુકાનમાં વસ્તુ વેચે છે અને ત્યારે અચાનક એક ખેડૂત છે તે દોરડું લેવા આવે છે અને તે કહે છે તમે મને સાત આઠ દોરડું આપી શકશો ખેડૂત એવું કહે છે ત્યારે લાલી શું કહે છે કે હા તમારું સાત હાથ દોરડું આ રહ્યું એટલે લાલીએ ખેડૂતને સાત આઠ જેટલું દોરડું આપ્યું બરાબર ત્યારે કાંઈ એવી મીટર પટ્ટીને એનાથી માપતા નહોતા એ હાથથી જ દોરડું માગતા હતા કે આટલા હાથ મારે જોઈએ છે એટલે એટલા હાથે આપી દે હવે આ લાંબોની ટૂંકું છે તેમાં લંબાઈના એકમો છે મીટર સેન્ટીમીટર અને કિલોમીટર સેન્ટીમીટરનું ટૂંકું નામ સેમી છે તમારી જે કંપાસ પેટીની અંદર જે સ્કેલ છે ને તેમાં તમને પંદર સુધીના અંક આપેલા હોય છે અને મોટી સ્કેલ હોય તો ત્રીસ સુધીના અંક આપેલા હોય છે તો એ માપ સેમાં દર્શાવે છે તો કે સેન્ટીમીટરમાં દર્શાવે છે એમાં તમે સ્કેલ તમારી કાઢવાની ને ઝીરો અંકથી તમારે ચાલુ થતું હોય ઝીરો એક બે ત્રણ એમ પંદર સુધી હોય છે અને નીચે જે એકથી છ સુધીના માપ હોય છે તે ઇંચનું માપ દર્શાવે છે પણ આપણે શું જોવાનું સેન્ટીમીટરનું એકથી બે બેથી ત્રણ એ તમને સેન્ટીમીટરનું માપ દર્શાવે છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો સો સેન્ટીમીટર બરાબર એક મીટર હવે ખેડૂત કહે છે કે પરંતુ આ તો માત્ર છ હાથ જ દોરડું લાંબું છે શા માટે તમે તમારા હાથ વડે દોરડું માપતા નથી અને તેની સાત ગણી લંબાઈ લેતા નથી એટલે ખેડૂત હવે તમને આમાં સમજાણું કારણ કે લાલીનો હાથ તો કેવો હતો નાનો હતો એટલે એને જે સાત હાથ જેટલું દોરડું થયું તે ખેડૂતને કેટલું થયું માત્ર છ હાથ જેટલું જ થયું તેથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપે છે અને લાલી તેનાથી સાત ગણું દોરડું આપે છે કારણ કે લાલીના હાથ કેવા હતા નાના હતા એટલે ખેડૂતે જે એક હાથ જેટલું દોરડું માપી લીધું એના એણે સાત ગણા એમણે લાલીએ તેને આપી દીધું તમારો અને તમારી માતાનો હાથ માપો શો તફાવત છે હવે તમે ખાલી માપો નહીં તો પણ તમને ખબર પડી જાય ને કે તમારો હાથ કેવો હોય નાનો તમે કોઈ પણ વસ્તુ હાથ વડે માપજો એ તમે માપશો એના કરતાં તમારા મમ્મી એ વસ્તુ માપશે તો એને ઓછી થશે કારણ કે મમ્મીના હાથ મોટા હોય છે એવી રીતે લાલીએ એવું કીધું કે મારા હાથ તો નાના છે એટલે મારે સાત ગણું છે દોરડું થયું એ તમને છ ગણું થયું તો તમે મને એકાદ જેટલું દોરડું હું તમને એના સાત ગણું દોરડું આપી દઉં એટલે ખેડૂત તે દોરડું માપે છે અપ્રમાણિત એકમનો ઉપયોગ કરી અને બાળકોને આપણે જુદી જુદી વસ્તુ કઈ રીતે મપાય છે તે આપણે જોવાનું દાખલા તરીકે તમે દોરડું કાપડ ફૂલનો હાર આ બધી જ વસ્તુ છે ને તમે હાથ વડે જો ખેડૂત જે હાથ વડે માપે છે ને એ રીતે માપી શકો પછી વેત વડે માપી શકો એ તમારા મમ્મીને ખબર હોય તમને કેવી રીતે વેતથી માપવાનું બરાબર એક વેદ બે વેદ ત્રણ વેદ એમ આપણે કહીએ છીએ એવી રીતે આપણે આંગળી વડે વેત વડે અને આપણા હાથ વડે આપણે કોઈ પણ વસ્તુ માપી શકીએ છીએ બરાબર જે ખેડૂત માપે છે ને હાથ વડે દોરડું ત્યારે કાંઈ મીટર પટ્ટી ને ફૂટ પટ્ટી ને એવું ના હોય તો પણ તે આ કેવી રીતે દોરડું લેવું તે ખેડૂત નક્કી કરે છે અને તે દોરડું લે છે બરાબર સાત ગણું દોરડું લે છે હવે કેટલા દામજી કેટલા પગલાંમાં રસ્તો ઓળંગશે હવે જો એ દામજી ઉભો છે ત્યાંથી સામે રસ્તે જવાનું છે તો તમારે અંદાજો લગાડવાનો છે કે ખરેખર દામજી કેટલા પગલાંમાં તે આખો રસ્તો ઓળંગી શકશે ખાલી આપણે અનુમાન કરવાનું અત્યારે મારા મત મુજબ એક થયો બે ત્રણ ચાર પાંચ પાંચ કે છ ડગલામાં તે રસ્તો છ કે સાત ડગલામાં ઓળંગી જશે હવે આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે હવે ટેબલ આપેલું છે તેમાં તમને ત્રણ કપ તો આપેલા જ છે તો અંદાજીત હવે જે જગ્યા છે ત્યાં તમે કેટલા ટોટલ કપ ગોઠવી શકશો તો ત્રણ આપેલા છે ને આપણે બીજા ચાર ગોઠવીએ એટલે ટોટલ આપણે સાત કપ ટેબલ ઉપર ગોઠવી શકીએ આ રીતે તમારે આ બધી જ વસ્તુનું અનુમાન કરી અને ત્યાં તમારે લખવાનું કે આટલા કપ ટોટલ આપણે ગોઠવી શકીએ અને તમારે ત્યાં એ વસ્તુ કપ છે તે ટેબલ પર દોરવાના છે હવે ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે હવે તમને નીચે બે માટલા આપેલા છે તો આપણે ઉપર ડાળી સુધી પહોંચવાનું તો મારા મત મુજબ ત્રણ ચાર પાંચ કે છ બરાબર છ કે સાત માટલા આપણે ગોઠવશું એટલે આપણે ડાળી પર પહોંચી જશું ત્યાર પછી છે આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાશે ખમીસ એટલે શર્ટ કે તાર ઉપર કેટલા એક તો આપણને આપેલો જ છે એટલે આપણે ટોટલ બે ત્રણ ને ચાર ચાર અથવા તો તમે ત્રણ એટલા ખમીસ એટલે કે શર્ટ તમે લટકાવી શકો આ તમારે તમારા અનુમાન મુજબ કરવાનું છે અને ત્યાં તમારે એ રીતે શર્ટ દોરવાનો છે કે તમે કેટલા શર્ટ ત્યાં લટકાવી શકો હવે કેટલા સેન્ટીમીટર એટલે કે સેમી લંબાઈ છે જો આજે તમને નીચે કાપા આપેલા છે ને એ સ્કેલના કાપા છે એમાં જો પહેલું ગુલાબી રંગનું છે ને ત્યાંથી શરૂઆત કરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ બરાબર ટોટલ તમારી સ્કેલમાં પંદર અંક હોય છે એટલે શરૂઆત કરી રીતે આપણે જીરો અંક ગણવાનું એટલે ગરોળીની લંબાઈ ઝીરો આપણે લઈએ ઝીરોથી એકથી લઈએ એટલે કેટલા સીમી થશે તો કે તેર સેમી થશે એટલે કે સેન્ટીમીટર બરાબર તો અને દીવાસળી છે તે આપણે જ્યાંથી ચાલુ કરીએ ત્યાંથી નહીં ગણવાનું એના પછીના અંકથી એક બે ત્રણ ને ચાર દિવાસળીની લંબાઈ ચાર સેમી છે હવે આપણે જોઈએ દિવાસળીની લંબાઈ ચાર સેમી છે પાસાની દરેક બાજુ એક સેમી લાંબી છે જો પાસો છે તમે જો આ જ્યાંથી ચાલુ થાય ને એની બાજુનો એટલે એક જ સેમી થયું છે મીણિયો કલર છે એ લીલા કલરથી જ્યાં ચાલુ થયું એ નહીં ગણવાનું બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ સેમી છે બરાબર તો હવે ગરોળી તેર સેમી લાંબી છે પાંદડાની લંબાઈ કેટલી છે જો પાંદડું જ્યાંથી ચાલુ થયું એ નહીં ગણવાનું એના પછીથી ગણવાનું એક બે ત્રણ અને ચાર તો કે પાંદડાની લંબાઈ ચાર સેમી છે ત્યાર પછી છે મીણિયા રંગની લંબાઈ મીણિયો કલર જ્યાંથી ચાલુ થયો ત્યાંથી નહીં ગણવાનું એના પછીના આ કાપાથી ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે કે મીણિયો કલર છે તે સાત સેમી લાંબો છે હવે ભૂમિતિ બોક્સ કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટી તરફ નજર કરો તેના પર કેટલા સેમી અંકિત કરેલ છે તો કે પંદર સેમી અંકિત કરેલ છે મેં તમને અગાઉ કીધું ને તમારા કંપાસ બોક્સમાં તમે જે સ્કેલ વાપરો છો એ તમારે સ્કેલ કાઢવાની એની અંદર જે પંદર અંક છે તે તમને સેન્ટીમીટર એટલે કે સેમીના અંક દર્શાવે છે એમાં તમારે કોઈ પણ વસ્તુ જ્યારે માપવી હોય ત્યારે એ સ્કેલનો જે ઝીરો હોય ત્યાં તમારે વસ્તુનો એક છેડો રાખવાનો અને સામા છેડે વસ્તુ છે તે કયા અંક ઉપર પૂરી થાય એટલા સેમી તે વસ્તુની લંબાઈ હોય દાખલા તરીકે તમારે પેન્સિલ માપવી છે તો પેન્સિલનો જે એક ખૂણો છે તે તમારે શૂન્ય પર રાખવાનો અને બીજો છેડો છે દાખલા તરીકે તમારે આઠના અંક ઉપર પૂરું થાય તો પેન્સિલની લંબાઈ કેટલી હોય તો કે આઠ સેમી એવી રીતે બોલપેન માપો તો એનો એક ભાગ છે એ તમારે જીરો પર રાખવાનો અને એનો ભાગ આપણે બાર અંક ઉપર પૂરો થતો હોય તો આપણી બોલપેનની લંબાઈ કેટલી થઈ તો કે બાર સેમી આવી રીતે તમે જુદી જુદી ઘરની વસ્તુઓ તમે માપી શકો પણ તમારે એટલું યાદ રાખવાનું કે સેન્ટીમીટર છે એમાં હંમેશા તમે નાની વસ્તુ જ માપી શકો નોટબુક છે ઇરેઝર છે બુક છે પેન્સિલ છે બરાબર શાપનર છે બરાબર બોલપેન છે આવી નાની નાની વસ્તુ છે તે તમે તમારી સ્કેલ વડે માપી શકો અને એ સ્કેલ છે એ આપણને સેન્ટીમીટરના અંકો દર્શાવે છે જે નાની માપપટ્ટી તમે શાળામાં ભાગે વાપરો છો તે આના જેવી છે છે ને આવી બધાને એમાં જીરો અંકથી ચાલુ થતો હોય અને ઘણાને જીરો અંક ના હોય તો તમારે ખૂણો છે એ જોવાનો બરાબર જીરો અંકથી જો પહેલું હુંક છે એ એક સેમી લંબાઈ છે ત્યાર પછી જે પિન છે એની લંબાઈ કેટલી છે બે સેમી ત્યાર પછીની જે વસ્તુ છે એની લંબાઈ ત્રણ સેમી અને જે ખીલી છે એની લંબાઈ ચાર સેમી હંમેશા આપણે જીરો પરથી શરૂઆત કરવાની જીરોની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે પણ આપણે જ્યારે ગણીએ ત્યારે એકથી ગણવાનું માપપટ્ટી નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અને તેમની લંબાઈ શોધો આપણે જોયું ને ઉપર બધી જ વસ્તુઓ માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે બરાબર નીચે દર્શાવ્યા પ્રમાણે નાની નાના જે અંક છે ને જે લીટીઓ છે જો બે અંક વચ્ચે તમે તમારી સ્કેલમાં જોજો બે અંક વચ્ચેની જે નાની નાની લીટીઓ છે બરાબર લગભગ દસ સેમી લાંબી હશે દસ અને વીસ સેમી વચ્ચેની લાંબી એક સેમી કરતાં ઓછી લાંબી તેમાંની કેટલીક અહીં દોરો ઉંદર તમે ક્યાં છો હવે જ્યારે તમે સ્કેલ વડે માપો દાખલા તરીકે આપણે હુંક છે તે આપણે જીરોથી શરૂઆત કરી અને એક એનું પૂરું થયું તો જીરોથી એક વચ્ચેના જે કાપા છે બરાબર બરાબર એ બધા જ માપ તમને શેમાં દર્શાવે છે તો કે સેન્ટીમીટરમાં દર્શાવે છે બરાબર એટલે કે માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે તો કે નીચે દર્શાવ્યા પ્રમાણેની તમારે વસ્તુઓ શોધવાની છે કે દસ સેમી લાંબી છે દસ અને વીસ સેમી વચ્ચેની લાંબી છે અને એક સેમી કરતાં ઓછી લાંબી હોય એવી તમારે વસ્તુઓ ત્યાં રાખી અને તમારે માપ કરવાનું છે આ બધાએ ઘરે વસ્તુઓ નાની નાની જે તમારી પાસે હોય એ બધી જ તમારી સ્કેલ વડે તમારે માપી અને એના માપ લગતા શીખવાનું છે પણ હંમેશા યાદ રાખવાનું કે વસ્તુનો એક છેડો શૂન્ય પર રાખવાનો અને બીજો છેડો ક્યાં પૂરો થાય એટલા સેમી તે વસ્તુ લાંબી હોય છે હવે એમાંની અમુક વસ્તુ છે તે તમારે નીચે દોરવાની છે બરાબર દાખલા તરીકે તમે ઇરેઝર દોર્યું અને એ કેટલા સેમી લાંબુ છે એ તમારે તમારી સ્કેલ વડે માપી અને તે નીચે લખવાનું છે મારો હાથ કેટલો મોટો છે તમારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપો તમારો અંગૂઠો હોય ને એ અંગૂઠો અને તમારી નાની આંગળી એની તમારે લંબાઈ માપવાની આ પાના પરના ચિત્રમાં અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપવા માપપટ્ટીનો ઉપયોગ કરો માપપટ્ટી તમારી પાસે જે સ્કેલ છે ને એને માપપટ્ટી કહેવાય અંગૂઠો અથવા નાની આંગળીમાં કોણ વધારે લાંબુ છે તો આપણને ખબર જ છે કે લાંબુ કોણ છે તો કે આંગળી છે તમારા વર્ગમાં મેઝર ટેપ લાવો તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો અને ખાતરી કરો કે તમારું અનુમાન સાચું છે તમે માપપટ્ટી દોરી ટેપ વગેરેનો ઉપયોગ પણ કરી શકો માપપટ્ટી દાખલા તરીકે આપણે કાંઈ આપણી પાસે ના હોય તો તમે દોરી વડે પણ વસ્તુનું માપ લઈ શકો દાખલા તરીકે આપણે કોઈપણ વસ્તુ કેટલા સેમીની છે આપણે કાંઈ વસ્તુ લેવા જાવી હોય કે ભાઈ મારે આટલા સેમી લેવું છે કે આટલા મીટર લેવું એટલે એ વસ્તુ છે એ તમે માપી લો તો તમને અંદાજ આવી શકે કે આ રીતે આપણે વસ્તુ માપી શકીએ પણ આ માપપટ્ટી તમારી પાસે છે એના વડે તમારે બધી જ વસ્તુ માપવાની અને એનું માપ તમારે લખવાનું કે ભાઈ મારી પાસે પેન્સિલ છે એ આટલા સેમી છે અને એ યાદ રાખવાનું કે સેન્ટીમીટરનું જે માપ છે એ નાનું માપ છે એના વડે તમે નાની વસ્તુ માપી શકો તમારી માપપટ્ટી જે સ્કેલ છે એના વડે તમે તમારું બુક છે પેન્સિલ છે ઇરેઝર છે બોલપેન છે આ બધી જ વસ્તુ નાની નાની વસ્તુ તમે માપપટ્ટી વડે માપી શકો પણ માપો ત્યારે તમે કોઈ પણ વસ્તુ તમે માપો ત્યારે એક છેડો છે એ શૂન્ય પર હોવો જોઈએ અને બીજો એ વસ્તુ કયા અંક ઉપર પૂરી થાય એ તમારે એનું માપ તેટલું થાય પેન્સિલ આપણે ઝીરો પરથી શરૂઆત કરવાની અને આપણી પેન્સિલ છે એ આઠ અંક ઉપર પૂરી થાય એટલે આપણી પેન્સિલની લંબાઈ આઠ સેમી હોય છે બરાબર સમજાણું ને બધાને હવે આપણે જોઈએ તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો અને ખાતરી કરો કે તમારું અનુમાન સાચું છે તમે માપપટ્ટી દોરી મેજર ટેપ વગેરેનો પણ ઉપયોગ કરી શકો બરાબર એટલે આપણે જોવાનું ભાઈ મારી આંગળી અંદાજીતા માપ લઈને કહેવાનું ભાઈ મારી આંગળી તો આટલા સેમી હશે મારો અંગૂઠો આટલા સેમી હશે મારો હાથ આટલા સેમી છે મારા પગ આટલા સેમી છે એ રીતે તમે અલગ અલગ દોરી મેજર ટેપ તેના વડે તમે બધી જ વસ્તુનું માપ પણ કરી શકો બરાબર પણ તમારે એ યાદ રાખવાનું કે માપપટ્ટી વડે જ્યારે માપો ત્યારે તમારે શૂન્ય પરથી શરૂઆત કરવાની છે અને એ બે અંક વચ્ચે જે કાપા દર્શાવે છે પોઈન્ટમાં જવાબ આવે દાખલા તરીકે આપણે પાંચ એ આપણી પેન્સિલ પૂરી થઈ ગઈ બરાબર અને હજી આપણા અંક બાકી છે હજી છ એ વસ્તુ પૂરી થવાની વાર છે તો તમે પાંચ પોઈન્ટ પાંચ સેમી તેવી રીતે લખી શકો જો તમે દોરડું બૂટની દોરી દોરો વગેરેથી માપો તો કેટલા સેમી થયા તે તમે કેવી રીતે જાણી શકો તો પછી આપણે શું કરવાનું કોઈ પણ વસ્તુ દોરી વડે માપી હોય એ પછી તમારે તમારી સ્કેલમાં કરવાની ભાઈ મારી સ્કેલમાં આ દોરો છે એ સાત સેમીએ પૂરો થાય છે તો મારી આની લંબાઈ સાત સેમી છે હવે તમે આ વિડીયો ખૂબ સરસ રીતે જોયો તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે આપણે આ જ ચેપ્ટર બરાબર તેના આપણે બીજા વિડીયોમાં ફરી મળીશું